છે કે જે માણસો ને હું મળ્યો છું. 1975 ની સાલમાં નરેન્દ્ર રાવલ નામનો જામ ખંભાળિયા હળવદ પાસેનો એક નાનો યુવાનિયો 16 વર્ષની ઉંમર અને માથક નામના ગામડામાંથી પૂજારી તરીકે ઈસ્ટ આફ્રિકા નાઇરોબીની અંદર જાય. ઈસ્ટ આફ્રિકા નાઇરોબીની અંદર સ્વામિનારાયણ મંદિરમાં પૂજારી તરીકે 3 વર્ષ સુધી પૂજા આરતી કરે, સત્યનારાયણની કથા કરે, વધારાના સમયમાં કોકના જોશ જોઈ દે. નાઇરોબીના ઈસ્ટ આફ્રિકાના લોકોના દિલ જીતી લીધા જુવાનિયાએ. 16 વર્ષનો જુવાન કે ભાવણ બહુ હોશિયાર છે હો ભાઈ, કથા કરવા આવજો. 3 વર્ષ આમ આવ્યું, 3 વર્ષ પછી 19 વર્ષની ઉંમર થઈ પોતાનો દેશ હામરો, વતન હામરો. કિસ્મત મેં પ્રદેશ તો વતન કોઈ યાદ ક્યાં કરના, જ્યાં કોઈ નહીં અપના વહાં રો રો કે ફરિયાદ ક્યાં કરના. સ્વામી મને એક વખત મારા દેશ જવા દો, મારો લગ્ન ની ઉંમર થઈ ગઈ. સ્વામી કે અહીંથી જાયશ પછી પાછા તારા વિઝા નહીં થાય. એટલે પરાણે અહીંથી ઝઘડીને કે કાંઈ વાંધો નહીં, એક વાર તો જઈ આવું. 3 વર્ષ પછી આ માણસ પાછો માથક આવે. અહીં તો કઈ ખાવા પીવા હતું નહીં, માતા પિતા ખૂબ ગરીબ હતા. મા બાપા કીધું કે બેટા પાછો ક્યાં આવ્યો, તો બાપુજી તમને મળવા માંડે. તો બેટા અહીં ક્યાં કઈ ધંધામાં હારા પાણી, પાછો વયો જા. પાછું સ્વામી તો બોલાવે એમ હતા નહીં, મંદિરમાં તો રાખે એમ હતા નહીં. સાંભળજો, અનહેપી મુમેન્ટ ટુ બી બ્લેસિંગ ફોર ધ ફ્યુચર, એટલા ગોખેલું છે પણ સાચું છે. હું અંગ્રેજી થોડુંક એટલે બોલું છું કે નવી પેઢીને એવું ન લાગે કે આ બિચારો દુઃખના માર્યો કલાકાર થયો છે. 1000 miles of journey starts with a single step. હજારો માઇલની યાત્રા એક નાનકડા કદમથી શરૂ થાય છે. 1980માં જુવાન પાછો આવે નાઇરોબી ની અંદર અને નાની એવી સ્ટીલની એક દુકાન કરે, ડીલરશીપની એક દુકાન કરે. સ્ટીલની દુકાન પછી એક છોકરી સાથે, કશ્મીરી બ્રાહ્મણની છોકરી સાથે લગ્ન કરે. 1984ની અંદર એ પોતાનું દેવકી સ્ટીલ નામનું એક નાનું એવું ફર્મ બનાવે. અને મિત્રો મને કહેતા ગૌરવ થાય છે કે 2014ના ફોર્બ્સના મેગેઝિનમાં 4500 કરોડનો આસામી બની અને પહેલો કાઠિયાવાડી તરીકે જો કોઈ ઉભો હોય તો એ નરેન્દ્ર રાવલ ઉર્ફે ગુરુ છે. પોતાના ઘરના 2 હેલિકોપ્ટર છે અને આ ભાઈડો હેલિકોપ્ટરમાં 2 કલાક બેઠેલો છે. મારો આ જીગરજાન મિત્ર છે. 4500 કરોડનો આસામી કેન્યાની ગવર્મેન્ટ પાસે 3500 માણસ છે અને નરેન્દ્ર રાવલના દેવકી સ્ટીલ પાસે 4500 માણસો કામ કરે છે. સાહેબ, ત્યાંની સરકાર કેન્યાના શિલિંગ નો ભાવ નરેન્દ્ર રાવલ ને પૂછીને આગળ વધારે છે. સાહેબ, એના પ્રેસિડેન્ટ ની બાજુમાં એનું ઘર છે, જ્યાં હું રોકાયેલો છું. ફરી ફરીને કહું છું ત્યારે એને એક જ વાત મને કીધેલી, તમારા સુધી પહોંચાડું છું કે સાહેબ, બ્રાહ્મણ તરીકે એક નાનકડી સત્યનારાયણની કથા વાંચતા વાંચતા જયારે મને કાઢી મૂકવામાં આવ્યું અહીંથી અને હું પાછું મને રાખવા ન આવ્યો ને, ત્યારે એટલું જ વિચાર્યું કે કોઈ 33 કરોડ દેવતા ઉપર ભરોસો હોય પણ પોતાની જાત ઉપર ભરોસો ન હોય તો કઈ કામ નથી લાગવાનું. એટલે મને કે દેવકી સ્ટીલ બન્યું. તો ઇન્ટરનેટ ઉપર ક્યારેક સર્ચ કરજો દેવકી સ્ટીલ ને નરેન્દ્ર રાવલ ઉર્ફે ગુરુ, તમને ખ્યાલ આવશે. આ મારી વાત ખોટી નથી, હું ક્યારે ખોટી વાત કરતો નથી, કારણ કે એન્જિનિયર છું, મારે જવાબ આપવો પડે. સાહેબ, હા હા, એટલે ફરી ફરીને યાદ કરાવું, નક્કી કરવું પડે ને બેલેન્સ ને એસેટ ને સીટ પ્રમાણે. એમ યાદ કરાવી દઉં કે એક ટેલેન્ટ એની અંદર હતું અને એ માત્ર હતું પોતાની જાત ઉપરનો ભરોસો. તો તમારી જાત ઉપર